पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रत्यक्ष विराजमान पियोड़ा श्री घनश्याम महाराज सदा अपनी साथे रहेला एवा पूज्यपाद गुरुजी वंदनीय संतो आप सर्वे वहला भक्तों ने जय श्री स्वामीनारायण। वर्तमान समय में कोरोना वायरस थी जीव प्राणी मात्र दुखी थई रह्या छे। संक्रमित माणसों की संख्या दिन प्रतिदिन वधी रही छे। पृथ्वी उपर आवो समय एक वार नहीं वारंवार आवे छे। अने एटलू ज नहीं जेम जेम कलयुग आगळ वधशे ने तेम तेम आवा समय अवार नवार पृथ्वी पर आवता ज रहेवाना। कलयुग आगळ वधशे एटले जीव प्राणी मात्र में अनाचार दुराचार पापाचार ए वधवानो। अने पाप वधे एटले आप जाणो छो कि आ पृथ्वी पर मोटी मोटी होनारो तो वारंवार सर्जाशे। श्रीमद भागवत में भगवान व्यास जे रीते कलयुगनु वर्णन करे छे एवो कलयुग तो हजी आपणी कल्पना में पण नथी एवो आवशे आगळ। पण तेम छता आवा कपरा काळ आववा छता भगवान पोताना भक्तनी रक्षा करे छे करशे अने करता हता। वर्तमान समय में आपणे सारी रीते भगवानी भक्ति करी शकीए साथे साथे आपणे श्रीजी महाराजनी रक्षा करवानी रीत ए पण खबर पड़े ए विचारी आजनी सभा में महाराजना खूब वहला एवा एक भक्तराज मेराम मांझरिया जेनु नाम बहु ओछू सत्संग में प्रचलित छे परंतु भगवान स्वामीनारायणे एवं मोटू सर्वोपरि कार्य करू। पोताना नाना के मोटा राजा के रंग साधु होय के संसारी होय बाळक होय के युवान होय दरेक हरिभक्तोने भगवान श्रीहरिए आ कसोटीमांथी पसार कर्या छे। भगवान स्वामीनारायणे बधुं काम अमेरिकामां कहेवाय छे मेरिट बेस। भगवान श्रीहरिए मेरिट बेज उपर कार्य कर्युं छे। जीवनी गुणवत्ता जीवनी लायकात जीवनी पात्रता केळवी अने पछी प्रभुए कृपा करी छे। आओ आ देरडीग नामनुं नानुं गाम त्यांना निवासी मेराम मांझरिया नामना भगवानना भक्त एनुं पावनकारी चरित्र आजे आपणे श्रवण करीए।
બન્યું છે એવું વિક્રમ સંવત 1868 સાલ ભગવાન શ્રીહરિ જે જે ગામોમાં જતા, જે જે ભક્તોને મળતા, ભગવાન શ્રીહરિ એક જ ભલામણ કરતા કે તમે સાવધાન રહેજો, ખોટા પૈસા વેડપશો નહીં, મોટા સાહસ કરશો નહીં, ઘરમાં જાજા નાણાં હોય, રૂપિયા હોય તો નાણાં આપીને દાણા ભેગા કરજો, ખેતરમાં વધારે દાણા થયા હોય તો પૈસાના લોભે કરીને વેચતા નહીં, ઘરમાં જાજા પશુઓ હોય તો એક બે જરૂર પૂરતા રાખજો અને બીજા કોઈ સુખી સંપન્ન સારું ઘર હોય ત્યાં બધા આપી દેજો, વેચી દેજો. એક એક ગામ આપણા સત્સંગમાં લગભગ 50 નહીં 100 કરતાં વધારે પ્રસંગો છે નાના મોટા, કે મહારાજ કેવા ભક્તવત્સલ છે, કેવા ભક્ત રક્ષક છે, કેવા ભક્ત પ્રતિપાળ છે. ભગવાન શ્રીહરિ વિક્રમ સંવત 1868 સાલમાં આવી જ રીતે ગામોગામ વિચરણ કરતા કરતા દેરડી નામનું નાનું ગામ ત્યાં પધાર્યા છે. મેરામ માંજરિયા નામના એક મહારાજના સામાન્ય સ્થિતિવાળા પણ હૃદયથી અસામાન્ય છે એવા ભગવાનના ભક્ત છે. મહારાજને વિનંતી કરી, અરહો પ્રભુ આપ પધાર્યા છો, રાતવાસો કરો, અમારા હાથનું ભોજન સ્વીકારો. મહારાજે કહ્યું, અમે ભોજન લેવા નથી આવ્યા, રાત્રિ રહેવા માટે નથી આવ્યા, અમે એક વાત કહેવા આવ્યા છીએ. બોલો ને મહારાજ. આવતા વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે, એવો કારમો કાળ આવી રહ્યો છે કે માણસ અનાજ નહીં મળે ત્યારે માણસ માણસને ખાશે. અરે સ્મશાનમાં મડદાઓ સળગતા હશે ને તો અડધા સળગેલા મડદાને ખેંચીને માણસ રાક્ષસી વૃત્તિથી મડદા ખાવા તૈયાર થશે, આવો ભયંકર સમય આવવાનો છે. આપણા શાસ્ત્રોમાં એનું ઘણું બધું વર્ણન છે. મહારાજ આવી ચેતવણી આપતા. ભગવાન છે, અંતર્યામી છે, ભગવાનનું અંતર્યામીપણું જેમણે અનુભવ્યું છે એવા બધા હરિભક્તોને મહારાજ વાત કરે છે. માટે મહારાજ કહેતા, એટલી નાની ભલામણ છે કે ઘરમાં અનાજનો સંગ્રહ કરજો, ગાયો ભેંસો જાજા હોય ને તો જરૂર પૂરતા એકાદ રાખજો અને બીજા કોઈ સારા સજ્જન વ્યક્તિ હોય ત્યાં આપી દેજો, જે સાચવી શકે હોય એવા ભક્તોને ત્યાં આપજો. આવી રીતે મહારાજ નાની નાની ભલામણ કરી અને ભક્તોને ચેતવી અને ત્યાંથી નીકળી જતા. મેરામ માંજરિયાને મહારાજે આ બધી ભલામણ કરી. ત્યાં સુધી મહારાજે કહ્યું કે મેરામ, દુકાળના દિવસો આવે, દાણા ખૂટી પડે તો દુઃખી ન થશો, ગઢપુર આવતા રહેજો, અમે પાલવશું, અમે સાચવશું, પણ દુકાળના દિવસોમાં, દુઃખના દિવસોમાં પણ અમારી આજ્ઞા ના લોપતા. આવી મહારાજે ટકોર કરી. થયું શું? મહારાજ ગયા, પતિ પત્ની મેરામભાઈ કર્માબાઈ બંને જણા મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખે છે, મહારાજનું ભજન કરે છે અને સમય જતાં ધીરે ધીરે દુકાળનું વર્ષ શરૂ થયું. વર્ષા ઋતુમાં આકાશમાંથી એક વરસાદનું ટીપું પણ, પાણીનું ટીપું પણ પડ્યું નહીં. આકાશ એકદમ કોરું, ધરતી પણ એવી કોરી કટ થઈ. કહેવાય છે કે ખેતર માટે તો પાણી ન રહ્યું પણ પીવા માટેનું પાણી પણ ખૂટી પડ્યું. આવા દિવસો શરૂ થયા. બંને પતિ પત્નીને ખબર છે, મહારાજે અગાઉથી સમાચાર આપી દીધા છે, ભલામણ કરી છે, બંને સાવધાન છે, ઘરમાં દાણા સંઘરી રાખેલા, પણ હવે થયું શું? દુઃખના દિવસો શરૂ થયા. દુઃખી 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 થયેલા માણસો ચારે બાજુ રોક કળકળતા હોય, કોઈના પગ પકડતા હોય, આજીજી કરતા હોય, મારા દીકરાઓ ભૂખ્યા છે, અમે ચાર ચાર દિવસથી ખાધું નથી, કંઈક આપો, દીકરાઓનો પ્રાણ જશે, અમારો પ્રાણ જશે, આવા સમયમાં કોઈ દયા કરવા પણ તૈયાર નહોતું. ક્યારેક ક્યારેક આપણને થાય
કે આ બધી વાતો સાંભળતા હોય ને તો ઘણાને હા ન પડે, પણ અત્યારે બધાને હા પડતી હશે. હમણાં તો એવો કાળ ચાલ્યો છે કે દીકરો બીમાર પડે ને સગી મા સામે બેઠી હોય ને તો એ અડે નહીં. એને એમાંય ભૂલે છું કે જો ખાંસી ખાધી છોકરાએ તો ધર્મરાજાને ફોન કરે તો પહેલાં છોકરાનું નામ આપે કે અમારા ઘરમાં આ મેમ્બર છે, અમે નહીં. શાસ્ત્રમાં લખેલી બધી વાત, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી, માં દીકરાને ચાહે છે, દીકરો માને ચાહે છે, બધી વાત સાચી છે. પણ અંતે તો સત્ય એટલું જ છે કે માણસ પોતાની જાતને જેટલો પ્રેમ કરે છે ને એટલો પ્રેમ કોઈ કોઈને નથી કરતા. આવો સમય આવ્યો, દુઃખી માણસો દયની બની કોઈના પગ પકડે, રડે. આ મેરામ માંજરિયા ભગવાનના ભક્ત હતા. ભક્તનો એક સ્વભાવ હોય છે કોઈનું દુઃખ જોઈ ન શકે. મેરામ ભગતના આંગણે કોઈક આવીને રડવા લાગે, પોતાના દુઃખની વાતો કરવા લાગે, ભગત અને ભક્તના પત્ની બંને જણા દુઃખી દુઃખી થઈ જાય, વિચારે આપણે નહીં જમીએ એને જમાડી દઈએ. ઘરમાં દાણા હતા, મહારાજની આજ્ઞા પાળી હતી, પણ હવે ઉદાર હાથે આપવા લાગ્યા. શાસ્ત્રમાં લખ્યું, કોઈ પણ વાત અતિ થાય ને એમાંથી દુઃખ આવે. અતિરૂપાત હૃતા સીતા, સીતાજીનું હરણ એટલે થયું અતિરૂપ હતું. જૂના સમયમાં રૂપ વધારે પડતું જેમાં હોય એવા નાના દીકરા દીકરીઓને કાળા ચાંદલા કરવામાં આવતા, કોઈની નજર ન લાગી જાય એટલા માટે. અતિમાનાત સુયોધન, દુર્યોધનનો વિનાશ એટલા માટે થયો, અભિમાન હતું પણ અતિ થઈ ગયું. અતિ એટલે કેટલું બધું, 99 ભાઈ મર્યા તો પણ દુર્યોધનનો અહંકાર ઢીલો ન પડ્યો. અને શાસ્ત્ર એમ કહે છે, અતિ દાનાત બલિર્બદ્ધો, બલિરાજા એણે અત્યંત દાન આપ્યું આપણે જાણીએ છીએ, એટલે એનું પણ બંધન થયું. એટલા માટે તમારું ને મારું કલ્યાણ તો મહારાજની આજ્ઞા પાળવામાં જ છે. શિક્ષાપત્રીમાં મહારાજે કેવી સરસ મજાની બધી આજ્ઞાઓ કરી છે કે બહુ મોટો દેવી આપતકાળ આવે બરાબર, ત્યારે અમારા જે આશ્રિતો છે તેમણે આપતકાળ જોઈને એ પ્રમાણે વર્તન કરવું, ત્યારે પછી આપણી ઉદારતા, ત્યારે પછી આપણી દયાળુતા ક્યારેક આપણને જ નુકસાન કરી જાય. અરે મહારાજે ત્યાં સુધી કહ્યું પોતાનું મૂળ વતનનું ગામ હોય, પણ એવા ગામને વિશે પણ કોઈક પ્રકારનો ઉપદ્રવ થાય તો વતનનો મોહ છોડીને પણ અન્યત્ર ચાલી જવું. ભગવાન સ્વામિનારાયણે ધર્મશાસ્ત્રનો સાર આપણને શિક્ષાપત્રના સ્વરૂપમાં આપી દીધો છે. અત્યારનો સમય આખી દુનિયા માટે બહુ કપરો સમય છે, એમાં પણ અમેરિકા માટે, કદાચ અમેરિકામાં રહેનારા 30, 40, 50 વર્ષના જૂના માણસો છે, બધાનું એવું કેવું છે કે આવા દિવસો અમે અમેરિકામાં જોયા તો નહોતા પણ કલ્પ્યા પણ નહોતા. બધું જ થશે, કળિયુગ છે ને. માટે વાલા ભક્તો, ભગવાન ક્યારેક સીધાવીને વાત કરે છે, ક્યારેક સંત દ્વારા વાત કરે છે, ક્યારેક સરકાર દ્વારા વાત કરે છે, ક્યારેક કોઈ સજ્જન સત્પુરુષ દ્વારા વાત કરે છે, ક્યારેક મા બાપ દ્વારા વાત કરે છે. અત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે બધાએ ફરજિયાત રહેવું જોઈએ, કોઈ પણ માણસ ઘરની બહાર ન નીકળે, આના કરતાં બીજો શ્રેષ્ઠ કોઈ ઉપાય જ નથી. આઇસોલેશન, આના જેવો બીજો કોઈ શ્રેષ્ઠ આના માટે ઈલાજ જ નથી. દરેક વ્યક્તિ પોતે પોતાનું ધ્યાન રાખે એમ નહીં, આમાંથી સંક્રમિત બનેલો એક વ્યક્તિ તમે જાણો છો, હમણાં જ ભારતની એક ઘટના બધાએ જાણી હશે, વિદેશથી આવેલી એક વ્યક્તિ બીમાર પડી, ડૉક્ટર પાસે જાય, એને રજૂઆત ન કરી હું વિદેશથી આવી છું, ડૉક્ટરે પણ તપાસ કરી, બધી દવા આપી, પછી ખબર પડી આ તો વિદેશથી આવી છે, એને સ્પેશિયલ કેસની અંદર લઈ ગયા, કોરોના પોઝિટિવ નીકળ્યો, પહેલાં ડૉક્ટરને તપાસ કરી, ડૉક્ટરને કોરોના પોઝિટિવ, ડૉક્ટરના વાઇફને કર્યું એને પોઝિટિવ, ડૉક્ટરના દીકરાઓને કર્યું એને પોઝિટિવ, આના ફેમિલીમાં કર્યું,
288 પીપલ આર ક્વોરન્ટાઇન્ડ. એક વ્યક્તિની ભૂલને લીધે કેટલા માણસો? 288 માણસો અત્યારે ક્વોરન્ટાઇન છે. કેટલા બધાને તો કોરોના પોઝિટિવ આવી પણ ગયો. આપણે આપણી સેફટી અને બધાની સેફટીનો એટલો જ ઉપાય છે, અત્યારે મહારાજની આજ્ઞા છે, ઘરમાં એકલા બેસીને ભગવાનનું ભજન કરો. હવે સાથે બેસીને ભજન થાય હો, અમારા દાદાઓ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પરફેક્ટ પાલન કરે છે. હા, એવું છે, આપણા મોદી સાહેબે મિટિંગ કરી તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કર્યું. એ બોલે છે એમ નહીં, લોકોને કહે છે કે આના સિવાય બીજો ઈલાજ નથી. લોકોએ જાગૃત થવું પડશે. જો જનતા જાગે તો જ કોરોના ભાગે, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને દાદા, કેવી રીતે માણસો મરે છે? માફ કરજો, અત્યારે પૃથ્વી ઉપર બહુ સારી જાગૃતિ છે. હમણાં કોઈ સારા પત્રકારે ત્યાં સુધી સ્ટેટમેન્ટ આપ્યું કે બરાબર 102 વર્ષ પહેલાં 1918માં સ્પેનિશ ફ્લૂ જ્યારે ફેલાયો ત્યારે આ પૃથ્વી ઉપર 5 કરોડ જેટલા માણસો મર્યા હતા. આ એના કરતાં પણ વધારે ખતરનાક જીવલેણ રોગ છે અત્યારે જે ચાલે છે. પણ જાગૃતિ વધારે છે પ્રજામાં, મીડિયાઓ સારા છે, સરકાર સારી છે, પ્રજા પણ સારી છે, લોકોમાં પુણ્ય અને પ્રતાપ, ભગવાનનું ભજન જે કંઈ ગણો તે, ભગવાનની કૃપા પણ સારી છે. જેના પ્રતાપે જ્યાં કરોડો માણસો મરવા જોઈએ ત્યાં જે હજારો જ મરી રહ્યા છે, આ પણ ભગવાનની કૃપા છે બહુ મોટી. પણ હજી બધાએ સાવધાન રહેવું પડશે. જો આનો વિસ્ફોટ થયો ને એકવાર, આ રોગ વધારે પડતો વ્યાપી ગયો ને, તમને ખબર છે અત્યારે ન્યુયોર્ક જેવા દુનિયાના ધ બેસ્ટ સિટીની અંદર બરાબર રૂમો નથી, વેન્ટિલેટર નથી મળતા, માસ્ક નથી મળતા, અને મરીજોની સંખ્યા, દર્દીઓની સંખ્યા વધ્યા જ કરે છે. તો આવા સમયમાં આપણે આપણી તબિયતનું ધ્યાન રાખવું જ જોઈએ. પૂજ્યપાદ ગુરુજી અમે નાના હતા ત્યારથી શીખવાડતા કે આપણા ડૉક્ટર આપણે થવું પડે. અમારા મંડળમાં બધા સંતો જાણે, મિનેશ ભગત, આ તો હું અભિમાનથી વાત નથી કરતો પણ એક પ્રેરણા મળે એટલા માટે. હું નાનો હતો ને ત્યારથી એટલો બધો બીમાર રહું, સુતિભતને પણ ખબર હશે એટલી ભયંકર બીમારી, 6 મહિને તો હોસ્પિટલમાં જવું જ પડે, અને અઠવાડિયે હોસ્પિટલમાં રહીએ તો સારું લાગે. આપણા ડૉક્ટર શૈલેન્દ્રભાઈ શાહ અહીંયા અમેરિકા છે, જે ત્યારે વધારે ટ્રીટમેન્ટ કરતા, એ પણ જાણે એટલી બધી બીમારી. એનું એક જ કારણ, આપણી બેદરકારી. જેમ જેમ સમજણ આવતી ગઈ, જેમ જેમ ખબર પડતી ગઈ, જેમ જેમ કંઈક માથામાં વાગતું ગયું, ચોખ્ખી ભાષામાં કહીએ તો સારું છે ને દાદા, પણ પછી સાવધાની વધતી ગઈ, ખાવામાં પીવામાં બધી જગ્યાએ આપણે ધ્યાન રાખીએ, તો પરિણામ શું આવ્યું? હવે બધા સંતો કે સ્વામી તમે બીમાર કેમ નથી પડતા? મેં કીધું તમારે પાડવા છે અમને. આ દાદા પ્રોબ્લેમ છે, તમે બીમાર પડો તો લોકો કે તમે બીમાર કેમ પડ્યા, અને તમે ના પડો તો લોકો શું કહે? પણ આવી આપણે એમ કહીએ કે આવો પ્રશ્ન પૂછે, સારું તમે કેમ પડતા નથી. પણ ધ્યાન રાખવું જોઈએ. પૂજ્યપાદ ગુરુજી બહુ સરસ નાની વાત કરે, આપણે આપણા ડૉક્ટર થતા શીખવું પડશે. આપણે આપણા ડૉક્ટર થવું એટલે આપણે સમયને ઓળખવો પડશે, આપણા શરીરની કેપેસિટીને ઓળખવી પડશે, આપણી લિમિટેશન્સ એને સ્વીકારવી પડશે, અને એ લિમિટમાં રહીને આપણે કામ કરશું તો ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. પછી લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં તો બોલો. આપણે આશિત ભગત કે મેં, એટલે હું પૂછું, હમણાં આવતા નથી ને બધા ભક્તોને, કેમ છો, તબિયત સારી છે ને? અને આશિત ભગત ઓલવેજ બીમાર હોય તો આપણે વધારે ધ્યાન રાખીએ થોડું, કે ભગત ધ્યાન રાખજો. હા, મને કે સ્વામી મારે સ્ટોરમાં શું ધ્યાન રાખે, આખો દિવસ પ્રજા ચાલુ જ હોય. મેં કીધું એ લોકો એનું કામ કરે, આપણે વચ્ચે 2-4 ટેબલ મૂકી દો, થોડું ડિસ્ટન્સ રહે. મને કે અમારા સ્ટોરમાં તો બધા છે ને સ્પેનિશ લોકો આવે, અને એ લોકો એવરીથિંગ ઇઝ યોર ઇન યોર હેડ, આ બધું તમારા મગજમાં છે, નથિંગ લાઈક કોરોના વાયરસ. મેં કીધું લોકો જે કહે તે તમને કેવું લાગે? તો કે સાચું છે. મેં કીધું બસ, તો આપણે ધ્યાન. માણસને ક્યારેક ક્યારેક આપણને દેખાય છે
કે તમે 10 વાર કીધું હોય ને, અરે 100 વાર કીધું હોય ને, તો પણ નથી સ્વીકારી શકતો. એને માથામાં વાગે ને તો જ એ સ્વીકારી શકે. પણ આ ડિસીઝ, આ સમય એવો છે, કોઈપણને માથામાં ન વાગે ને આપણે એવી જ પ્રાર્થના કરીએ ઠાકોરજીને. કેમ કે તમે જાણો છો, એકવાર માણસના શરીરમાં આ વાયરસ આવી જાય પછી એનાથી બચવું બહુ અઘરું છે. હા, એમાં બે રસ્તા છે. જેનો શારીરિક પાવર એટલે ઇમ્યુન સિસ્ટમ બહુ સારી છે, રેઝિસ્ટન્સી પાવર બહુ સારો છે, એવા યુવાન લોકો બચવાની શક્યતા બહુ વધારે છે. તેમ છતાં એ લોકો પણ ઘમંડ કરી શકે એવું છે નહીં. હમણાં ઘણા દિવસથી ઘણા બધા ડોક્ટરો ભક્તો સાથે વાત થાય એટલે બે ત્રણ નાની વાત વચ્ચે કરી દઉં. બધા ભક્તો જેટલા કથા સાંભળે છે એટલા બધા ભક્તો એક ધ્યાન રાખજો, તમે બાથરૂમમાં ગમે ત્યારે નાવા જાઓ, ગરમ પાણીથી મીઠા સાથે સોલ્ટ સાથે અચૂક કોગળા કરવાનું રાખજો. જાણકારોના કહેવા મુજબ, ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે આ વાયરસ સૌથી પહેલાં ગળામાં આવે છે, ગળાથી શરૂ કરે છે માણસને પકડવાનું. અને ગરમ વસ્તુથી, ગરમ પદાર્થથી આ વાયરસ, આની બીજી કોઈ દવા જ નથી પણ ગરમ વસ્તુથી આ વાયરસ ભાગે છે એ બધાનું પુરવાર થઈ ચૂક્યું છે, બધા દેશોનું સંશોધન છે. ગરમ પાણીના કોગળા જ્યારે પણ બાથરૂમમાં નાહવા જાઓ ત્યારે મીઠાથી કરજો. જે સારા સારા ડોક્ટરોએ, અનુભવી લોકોએ, ઇન્ડિયાના, અમેરિકાને મને સલાહ આપી છે એ કહું છું, હું ડૉક્ટર નથી, સલાહ તો ડૉક્ટરની જ માનજો, પણ આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એટલે બીજું, થોડી ઘણી પણ શરદી કે તાવ કે કશું પણ લાગે એટલે પહેલાં નાસ લેવાનું શરૂ કરજો. ગરમ સ્ટીમ કરીએ છીએ ને આપણે, અત્યારના સમયમાં સારામાં સારી આ દવા છે. ગરમ વરાળ શરીરમાં નાક દ્વારા, મોઢા દ્વારા જાય છે, તેનાથી પણ આ વાયરસથી ઘણા બધા લોકો બચી શકે છે એવા ઘણા બધા દાખલાઓ સામે આવ્યા છે. અને ત્રીજી વસ્તુ, મહેરબાની કરીને જેને જીભડી બહુ લાંબી હોય ને, આ બધાનું કારણ કોણ છે? વ્યાધયો રસમૂલ કહા. દરરોજ ચટપટું ખાવા જોઈએ, દરરોજ પાણી પોળીને ભેરપોળી ખાવા જોઈએ, ઠંડો ગરમ આઈસ્ક્રીમ ખાવા જોઈએ, આ બધા માટે વધારે પ્રોબ્લેમ છે. હમણાં મહેરબાની કરી ફ્રીજની વસ્તુ બહુ ઓછી ખાજો. ગરમ વસ્તુ કોઈ પણ છે એમાં પણ લિક્વિડ સૂપ હોય, ગરમ દાળ છે, ગરમ કઢી છે, આ બધી વસ્તુ આમાં અતિ સહાયક છે. અતિ એટલે અતિ સહાયક છે. વાયરસના સંક્રમણથી બચવા માટેના બેસ્ટ ઉપાય છે. જે સંક્રમણ સંક્રમિત બન્યા છે, ઇન્ફેક્ટેડ બન્યા છે, એ લોકો પણ બચી જાય છે, અને જે નથી બન્યા એ લોકોની ઇમ્યુન સિસ્ટમ બહુ સ્ટ્રોંગ રહે છે કે બચવાની શક્યતા 100% થઈ જાય છે. માટે ધ્યાન રાખજો. મહારાજ ભલામણ કરતા, અમે આ સંતો પણ મહારાજની આજ્ઞા છે, સાચી વાત કહેવી જોઈએ, એટલે આ ત્રણ ભલામણ, ગરમ પાણીના મીઠાથી કોગળા જ્યારે બાથરૂમમાં નાહવા જાઓ ત્યારે કરવાની આદત રાખજો. નંબર 2, સાથે સાથે કંઈ પણ થોડું ઘણું શરદી કે એવું કંઈક લાગે તો ગરમ પાણીથી નાસ વગેરે તુરંત ચાલુ કરી દેજો. અને ત્રીજી નાની વસ્તુ, જમવામાં ઠંડી ફ્રીજની વસ્તુ, જૂની વસ્તુ, વાસી વસ્તુ હમણાં મહેરબાની કરીને વાપરશો. ગરમ જે કંઈ હોય, દાળ હોય, કઢી હોય, એવું જ વાપરજો. આ મેરામ માંજરિયાને મહારાજે બધી ભલામણ કરી છે. દુકાળ આવવાનો છે, આવો ભયંકર સમય આવશે. ભગતે મહારાજની બધી આજ્ઞા તો પાળી, પણ હવે ભક્ત હતા ને, દયા હતી ને, ઉદારતા હતી ને, કોઈનું દુઃખ જોઈ નહોતા શકતા ને, તો પરિણામ શું આવ્યું? દયા વધી ગઈ. દાદા પતિ પત્ની ઉદાર બની ગયા. આપણે ભૂખે રહેશું, બે વારની જગ્યાએ એકવાર જમીશું, લોકોને આપીએ, પણ શું આવા દુકાળના દિવસોમાં લોકોને મદદ કરવાથી દુકાળ ઉતરી શકાય? અમુક સમય જીવનમાં એવો આવે છે કે જ્યારે બીજાને મદદ કરવી એ પણ જોખમ બનતું હોય છે. માફ કરજો, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું હતું કે અત્યારના સમયમાં તો આપણે ભલા, આપ ભલા તો જગ ભલા. અત્યારે આપણે આપણી જાતને બચાવીશું ને તો જ બીજા બધાને બચાવી શકીશું. એક વ્યક્તિ બીજાની સેવા કરવા જાય, એ સંક્રમિત બન્યો, એ ઘરમાં આવે, પરિવારમાં આવે, સમાજમાં આવે, એને ખબર પણ નથી હું સંક્રમિત થયો છું, એને લીધે કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. માટે અત્યારે બીજાને બચાવવાની ભાવના કરતાં પણ પોતાને બચાવવાની ભાવના એ જ બધાએ રાખવી જોઈએ. આ કડવી સલાહ છે પણ આપવી પડે, અને આ વાત સાચી છે દાદા.
અત્યારે જે વિસ્ફોટ થઈ રહ્યો છે, જે રીતે થઈ રહ્યો છે, એનું મુખ્ય કારણ આ પણ છે. ડોક્ટરની સલાહ વિના અત્યારે કોઈ પણ પગલું ન ભરવું જોઈએ. સરકારની ગાઈડલાઇનનું ચુસ્તપણે આપણે બધાએ પાલન કરવું જોઈએ. પૂજ્યપાદ ગુરુજીનો લગભગ 2-3 દિવસે ફોન આવી જ જાય. આજે પણ ફોન આવ્યો, મને સ્ટ્રિક્ટલી કીધું, મને કે બધા હરિભક્તોને લાઈવ સભામાં કહી દેજો, કોઈ ઘરની બહાર નીકળે નહીં, ગમે તેવું નુકસાન થાય તો ભલે થાય, આપણે જીવતા હશું તો બધું નુકસાન ભરપાઈ થઈ જશે, પણ આપણે જ નહીં હોય તો. અને અત્યારે તો એવો સમય છે કે કોઈ ફ્યુનરલમાં નહીં આવે, જશું તો એ ખબર નહીં પડે કોઈને, બરાબર, એવો સમય છે. માટે વાલા ભક્તો, મેરામ માંજરિયા એના પત્ની કર્માબાઈ ઉદાર હાથે દાન આપે છે, દાણા આપે છે. થયું એવું, થોડા જ દિવસમાં દાણા ખૂટી પડ્યા. પતિ પત્ની મૂંઝાણા, શું કરવું? બંને જણાએ નક્કી કર્યું, બસ આપણે ભગવાનનું ભજન કરીશું, ભૂખ્યા રહીશું. ઉત્સાહ હોય ને શરૂઆતમાં બહુ, ભગવાનના ભગત હતા. હા, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે. આજ વકાલ કલપ સો કેડે, 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 દાસ પ્રભુનો કેવાશે રે, દાસ પ્રભુનો કેવાશે રે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે. કેટલા સરસ પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. પતિ અને પત્ની બેસી ગયા, આપણે ભૂખ્યા રહીશું, ભગવાનનું ભજન કરીશું અને આનંદમાં દિવસ ગુમાવીશું. પણ શું ભૂખ્યા રહીને કોઈ કાયમ માટે આનંદમાં દિવસો ગાળી શકે? સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, હરિજન જોઈને હરખીશ મનમાં, હરિજન જોઈને હરખીશ મનમાં, હરિજન જોઈને હરખીશ મનમાં, હરિજન જોઈને હરખીશ મનમાં, કુસંગ જોઈને મન કાશે રે, કુસંગ જોઈને મન કાશે રે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે, સ્વામી નારાયણ ગાશે રે તારું સારું તે દેખાશે. હમણાં હરિચરિત્રામૃત સાગરની કથામાં સાંજે આપણે સાંભળ્યું હતું, ભગવાનને કહ્યું હોય ને એનાથી ઓછું કરવું ને એ પણ આજ્ઞાનો લોપ છે, એના કરતાં વધારે કરવું ને એ પણ આજ્ઞાનો લોપ છે. ભગવાને કહ્યું એનાથી ઓછું પણ ન કરવું, એનાથી વધારે પણ ન કરવું. આ બુદ્ધિનું ડાપણ એવું છે ને, ઘણા બુદ્ધિના ડાપણમાં ઓછું કરે અને ઘણા બુદ્ધિના ડાપણમાં વધારે કરે. ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે, બધી વાત સાચી, પણ સાથે સાથે ભગવાનની આજ્ઞા પાળવાની છે, એ પણ ભૂલ ન કરવી જોઈએ.
વચનામૃતમાં મહારાજ એમ કહે, જ્ઞાન કે ભક્તિના ઓથે કરીને પણ ભગવાનની આજ્ઞા ક્યારેય લોપવી નહીં. જગતમાં બીજા બધા ઘણા બધા તત્વો છે, કામે કરીને, ક્રોધે કરીને, માને કરીને, મોહે કરીને ભગવાનની આજ્ઞા લોપે છે, પણ ભગવાનના ભક્ત માટે મહારાજે ભલામણ કરી. શું? જ્ઞાન કે ભક્તિના ઓથે કરીને. આપણે પેલા કથા ઘણા સમય પહેલાં સાંભળી હતી, આજ 19 દુકાળ માટે મહારાજના દર્શન કરવા ગઢપુરમાં મેથાણના કાકાભાઈ પૂંજાભાઈ બંને ભાઈઓ દરબારો આવે, મહારાજને પ્રાર્થના કરે, મહારાજ કંઈક સેવા હોય તો અચૂક અમને કહેજો. મહારાજે કહ્યું, સેવા મોટી એ છે કે હમણાં નાણાં હોય ને તો નાણાં કાઢી દાણા ભેગા કરો, અને ઘરમાં કેટલા ઢોર છે બધા ઢોર કાઢી એક એક કામના રાખો, બાકી બધા બીજા જગ્યાએ યોગ્ય લોકોને આપી દો. આ અમારી સેવા કરવી હોય તો કરો. આગલા વર્ષે એવો દુકાળ પડવાનો છે, અમારી આજ્ઞા માનશે સુખી થશે, નહીં માને દુખી થશે. મહારાજે કાકરા કાઢીને બધી ચોખ્ખી વાત કરી. બંને ભાઈઓ ગઢપુરમાં ને ગઢપુરમાં પૈસા લઈને આવ્યા હતા મહારાજ પાસે. મહારાજ કે જાઓ, અમારે જરૂર નથી, પહેલાં અનાજ ખરીદો. ગઢપુરની બજારમાં અનાજ લેવા જાય, મૂળજી શેઠ મળી જાય, મૂળજી શેઠની વાતમાં આવી જાય. અનાજ લેવા ગયા હતા, મહારાજે આજ્ઞા કરી હતી, તો એ વિચાર્યું કે આ મહારાજની આજ્ઞા ગરીબ લોકો માટે છે. ભગવાન આજ્ઞા કરે પણ એમાં થોડો આપણે વિવેક કરવાનો હોય, આવું વિશ્લેષણ કર્યું. બોલો, જે બહુ એનાલિસિસ કરે એને પેરાલિસિસ જ થાય. પછી દર્શન કરવા ન ગયા. શા માટે? જો દર્શન કરવા જાય તો મહારાજ પૂછે કે અનાજ ખરીદ્યું, અને ખરીદ્યું નહોતું એટલે પછી જઈ શકે. રાત્રે સૂતા કાકાભાઈને સ્વપ્ન આવ્યું, સ્વપ્નની અંદર ભયંકર દુકાળ પડ્યો છે, લોકો મોટા મોટા ઘરના સુખી લોકો કંગાળ હાલતમાં એકબીજા પાસે હાથ જોડી કરગરી કરગરી રડી રડી કકળી કકળી ભીખ માગે છે. આવું જોયું કાકાભાઈએ. સફાળા જાગી ગયા રાત્રે, બૂમો પાડી. પૂંજાભાઈ જાગ્યા, શું છે, બધી વાત કરી. પાછા મૂળજી શેઠને પૂછ્યું. મૂળજી શેઠ કે જે વિચાર બહુ કરે ને માણસ એના સ્વપ્ન આવે. તમે આખો દી દુકાળ 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 વિચાર્યું એટલે સ્વપ્ન આવ્યું, આમાં મહારાજની આજ્ઞારે કાંઈ લેવા દેવા? બોલો. લો, સીધે સીધા ત્યાંથી ઘરે ગયા. એમના બેન જીવીબાઈ હતા, એમણે કહ્યું કે ભાઈઓ ભગવાનના દર્શન કર્યા, બધી વાત કરી. મહારાજે શું શું વાત કરી હતી, મહારાજ જે જે કંઈ વાત કરી હતી એ બધી પણ વાત સંભળાવી. એમાં આ દુકાળની વાત પણ આવી, મહારાજે ભલામણ કરી એ વાત પણ આવી. બેને બંને ભાઈઓને વિનંતી કરી, અરે ભાઈઓ ભગવાને ભલામણ કરી, હવે એમાં વિલંબ સાનો, તમે વહેલામ વહેલી રીતે હવે આ ઢોર ઓછા કરી નાખો, પૈસા આપીને દાણાનો સંગ્રહ કરી લો. તો પણ ન કરી શક્યા. આવા મોટા માણસો, સુખી સંપન્ન માણસો પણ દુઃખી થયા. અત્યારે મહારાજની આજ્ઞા, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞા, દુનિયાભરની સરકાર શ્રીની પણ ગાઈડલાઈન એટલી જ છે, તમે ઘરની બહાર નીકળો નહીં. બોલો, આને કોરોના ન કહેવાય, આને તો ભગવાનની કરુણા કહેવાય. આમ વિચારો તો તમને આટલી બધી ઘરે રહેવાની રજા ક્યારે મળી છે? અમારા ભીખુદાદા ઉપર એક ભાઈનો ફોન આવ્યો. દાદા કે મારી જિંદગીમાં જેણે કોઈ દી ફોન નથી કર્યો એનો ફોન આવ્યો ઇન્ડિયાથી. એટલે દાદા કે કોરોનાનું કામ આવું છે, બધાને ભેગા કરે છે, એકબીજા યાદ આવવા લાગ્યા, બધાને ખબર અંતર પૂછવા લાગ્યા. કોઈ પણ સમય એમાં કંઈક સારી વસ્તુ સારી બાબત પણ હોય છે. અત્યારે સાવચેતી એ જ સલામતી. તો બધા ભક્તો ખાસ સાવચેતી રાખજો. ભગવાન શ્રીહરિએ જ્યારે જ્યારે ભક્તોને કહ્યું, જેણે જેણે નથી માન્યું, પૂંજાભાઈ કાકાભાઈ કેવા દુઃખી થયા આપણે જાણીએ છીએ. ઘણી બધી વાતો છે, આવી તો કંઈક વાતો છે. વચ્ચે એક બે નાની વાત સંભળાવી દઉં. આજ 19 દુકાળ દરમિયાન શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા પંચાળા ગામ આવ્યા છે. ઝીણાભાઈએ દર્શન કર્યા. મહારાજે પૂછ્યું, ઝીણાભાઈ કેમ છો? અરે મહારાજ બહુ દયા તમારી, ખેતરમાં કેવું પાક્યું છે મહારાજ, જુવાર એટલી સારી થઈ છે, બસ હવે આ જુવારના ઢગલાને ઢગલા વેચાઈ જાય એટલે અમે નવરા થઈને ભગવાનનું ભજન કરીએ. મહારાજ કે જોજો એ કહેવા જવા છીએ. શું પ્રભુ, જુવાર વેચવાની નથી,
પણ મહારાજ આટલી બધી જુવાર ક્યાં હંગરવી, એટલે ક્યાં મૂકવી, ક્યાં રાખવી? મહારાજે કહ્યું કોઠાર હોય એટલા કોઠાર ભરી દો, કોઠાર ન હોય તો ચોફાળ ભરી, ચોફાળમાં ભરી અને આ ઓરડામાં મૂકી દો, અને ઓરડામાં ન સમાય તો ઓસરીમાં મૂકો, ઓસરીમાં ન સમાય તો ચોકમાં રાખજો, પણ જુવાર વેચવાની નથી. સારું મહારાજ આજ્ઞાંકિત હતા ને, આવા મોટા દરબાર હતા ઝીણાભાઈ, તો પણ મહારાજ તમે કહેશો એમ કરીશું. આવતા વર્ષે દુકાળ પડવાનો છે, નાણાં આપતા દાણા નહીં મળે, માટે દાણા રાખજો, વેચવાના નથી. ઢોર કેટલા છે, કેટલા ઘોડા છે, કેટલી ભેંસો છે, કેટલી ગાયો છે, આ તો બધા રજવાડા જેવા હતા. બધી વાત કરી મહારાજ કે એક સારી ઘોડી રાખજો, બાકી બધી ઘોડી આપી દો. એક સારી ભેંસ હોય દૂધ માટે રાખજો, બાકી બધી આપી દો. આમ મહારાજ ભલામણ કરી ગયા. ઝીણાભાઈના બા ગંગામાં એ અંદરથી સાંભળતા હશે. ગંગામાં એ પણ ઝીણાને કહ્યું કે દીકરા, મહારાજે આજ્ઞા કરી છે, વિલંબ ન કર, કરવા મળ. કેવા માતા પિતા હતા, અને સુખી લોકો કોઈની આજ્ઞા નથી પાળી શકતા, આ બહુ કડવું ગણિત છે. સુખી લોકો કોઈ વાત બહુ સિરિયસલી લઈ નથી શકતા. સુખનો સ્વભાવ છે, સુખમાં ઘણી બધી કુટેવ વધે, એમાં એક અહંકાર વધી જતો હોય, એટલે સુખી માણસ જ્યારે અભિમાની બને ત્યારે સાચી વાતને પણ સ્વીકારી ન શકે, સાચી વાતને પણ સિરિયસલી લઈ શકે નહીં, એટલા માટે ક્યારેક સુખીના ઘરમાં બહુ મોટું દુઃખ આવી જતું હોય છે. ગંગામાં એણે પણ એ જ ટકોર કરી. ઝીણાભાઈએ બધા પશુઓ ઓછા કરી નાખ્યા, એક ઘોડી એક ભેંસ રાખી, જુવાર બધી મૂકી રાખી. બીજા વર્ષે એવો દુકાળ થયો, એવો દુકાળ થયો, ઝીણાભાઈના ઘરમાં તો અઢળક જુવાર પડેલી હતી. જે જે લોકો લેવા આવતા, માગવા આવતા, એ બધાને કોઈકને મફત આપી, કોઈકને રૂપિયાથી આપી. 35,000 કોરી કમાણા, કેટલી? આટલા બધા રૂપિયા જુવાર વેચતા મળ્યા એમને, અને સાથે સાથે લોકોને આશીર્વાદ મળ્યા એ બીજા. અને મનમાં એમ થયું કે ભગવાનની કૃપાથી આ બધી કમાણી થઈ છે. વિચારો, દુઃખમાં લોકો વધારે દુઃખી થતા હોય, એની જગ્યાએ ભગવાને દુઃખમાં સુખી કર્યા, કારણ કે ભગવાનની આજ્ઞા પાળી. એટલે મહારાજ ફરેણીમાં હતા. ફરેણીમાં વેલા સોની, એના ઘરે મહારાજનો ઉતારો હતો, બહુ સારા ભગવાનના ભક્ત. બધા ગામના લોકોને મહારાજે ચેતવ્યા, આવતા વર્ષે દુકાળ પડવાનો છે. ગામમાં ફરતા જાય, બધાને વાતો કરતા જાય. એમાં ગામની ભાગોળમાં એક સોની મહાજનની મોટી દુકાન. મહારાજ માણકી ઘોડી લઈને નીકળ્યા. મહારાજે કીધું, સોની મહાજન કેમ છો? મહાજન પણ પેલું કહે ને કે ઘણાના ખિસ્સા ટાઈટ હોય ને, એટલે બધું ટાઈટ જ હોય, પછી લેંગ્વેજ બેંગ્વેજ બધું ટાઈટ. એ મહારાજને કે સ્વામિનારાયણ તમે કેમ છો એ કહો ને. મહારાજ કે આ તો જબરો છે. મહારાજ કે અમને તો બહુ સારું છે, અમે એક વાત કહેવા આવ્યા છીએ. મહારાજનો એક સ્વભાવ હતો, સામે ચાલીને કોઈને વાત કરતા નહીં, પણ શાસ્ત્રમાં લખ્યું સલાહ ક્યારે આપવી જોઈએ નહીં, પણ બે વખત સલાહ આપવી જોઈએ, પૂછે નહીં તો પણ આપવી જોઈએ. ક્યારે? એક જીવન મરણનો કોઈનો સવાલ હોય ત્યારે વગર પૂછે સલાહ આપવી જોઈએ. અત્યારે આપણે બધાને કીધું મીઠાના કોગળા કરજો, બરાબર, ગરમ પાણીની હું ગરમ પાણીનો નાશ લેજો, ગરમ વસ્તુ જમજો ઠંડી, આ બધું જીવન મરણનો સવાલ છે, એટલે ભલામણ કરવી પડે, અને કાં કોઈ પૂછે તો સલાહ આપવી જોઈએ. આને પૂછ્યું તો નહોતું, પણ મહારાજને ખબર છે કે આવડી મોટી દુકાન છે, શેઠજી આટલા ફૂલાઈને બેઠા છે, પણ આવતા વર્ષે કેવા થઈ જશે, આ બધી હવા નીકળી જવાની છે. એટલે મહારાજે કહ્યું કે મહાજન, આ રૂપિયા સોનું ચાંદી કામ નહીં લાગે, દાણા ભેગા કરજો, હા દાણા. આવતા વર્ષે મોટો દુકાળ આવવાનો છે, પણ આ મહાજન પણ એવા માથા ભારે ને, આમ કંઈક પૈસા પડ્યા હશે એનો ખોબો ભર્યો, અને શ્રીજી મારે રૂપિયા બતાવે કે સ્વામિનારાયણ રૂપિયા જોયા, રૂપિયા, આ રૂપિયાથી આખી દુનિયા ખરીદી શકાય, દાણા શું? મહારાજ કે આને અમારી સલાહ અસર કરે એમ છે નહીં. મહારાજે કહ્યું ધ્યાન રાખજો, અમે તો કહેવા આવ્યા છીએ, બાકી તમે બધા ભોગવશો. આમ કંઈ મહારાજ નીકળી ગયા. મહાજને કોઈ વાત ધ્યાનમાં લીધી નહીં. બીજા વર્ષે દુકાળ શરૂ થયો. ધીમે ધીમે એવો પ્રકોપ થયો, ઘરમાંથી અનાજ ખૂટ્યું, પૈસા આપે તો ગામમાંથી અનાજ મળે નહીં, પોતાના માણસોને ગાડાઓ લઈ રૂપિયાના કોથળા ભરીને જેતપુર મોકલ્યા, મોટું સિટી, ત્યાં પણ કોઈ એક અનાજનો દાણો ન મળ્યો.
સોનાની ઠેલી આપવા તૈયાર થયા કે સોનું આપો ને સામે અનાજ આપો. તો સોનું આપતા પણ અનાજ મળ્યું નહીં અને ભૂખ્યાને ભૂખ્યા પગ ઢસડી કૂતરાની જેમ મર્યા. બોલો, આવો દુકાળ મહારાજના સમયમાં પડ્યો હતો જેનું વર્ણન આપણા ઘણા શાસ્ત્રોમાં છે. તમે સાંભળો વાંચો તો આશ્ચર્ય થાય. એક સમય એવો હતો, આવી મોટી હોનાર હતો, દર 100 વર્ષે આવતી. પછી સમય આગળ ગયો એટલે દર 50 વર્ષે શરૂ થયું. હવે 21મી સદીમાં એવું લાગે છે કે દર કોઈ બોલશો નહીં આંકડો, ભગવાનને પ્રાર્થના કરો ના. પણ કંઈક લાગે છે આપણને એક મોટી મોટી હોનારો તો આવી રહી છે. આમાં ભગવાનની એટલી જ ઈચ્છા છે કે બસ ભગવાનનું ભજન ઓછું થાય છે ને ત્યારે આ બધી હોનારો તો આવે છે, થોડું ભગવાનનું ભજન વધારીશું ને તો આ હોનારો તો માંથી આપણે બચીશું. શ્રીજી મહારાજ તો જ્યારે જ્યારે હરિચરિત્રામૃત સાગરમાં આપણે વાંચીએ છીએ, મહારાજ એક જ વાત કહેતા કે જે જેટલું ધર્મનું પાલન કરશે તેને તેટલું સુખ થશે, જેટલી ભગવાનની આજ્ઞા લોપશે તેને તેટલું દુઃખ આવશે. મેરામ માંજરિયા દુઃખી થયા છે, દાણા ખૂટી પડ્યા છે, પતિ પત્ની ઉપવાસ કરે છે, ભગવાનનું ભજન કરે છે. અને વાત સાચી, હા ભાઈ, ભગવાનનું ભજન છે ને એમાં પણ સ્ફૂર્તિ તાકાત બહુ છે. સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ. ભગવાનના નામમાં મીઠાશ છે, રસ છે. પણ દાદા, એવી સ્થિતિ થઈ હોય ને ભાદરના ડોસાભાઈ જેવી, એ ભૂખ્યા રહીને પણ ભજન કરીને જીવી શકે, પણ બધા એવી સ્થિતિવાળા ન હોય. ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા કોઈક હોય. આપણે બધાએ તો એક જ વાતમાં માલ છે, કોઈ પણ ભોગે ભગવાનની આજ્ઞા લોપવી. રાત દિવસ મારા હૃદયની ભીતર, રાત દિવસ મારા હૃદયની ભીતર, એ રાત દિવસ મારા હૃદયની ભીતર, રાત દિવસ મારા હૃદયની ભીતર, જપીશ આઠો જામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ. આપણા લોયાધામમાંથી કેટલી સરસ કથા વાર્તા આવે છે. ધૂન કીર્તન સવારે દરરોજ મુકુંદ ભગત, આપણા તિલક ભગત કેટલી સરસ દરરોજ ધૂન કરે, તાળીઓથી વધાવીએ ખરેખર. હમણાં તો એટલા મહિમાથી પ્રેમથી દરરોજ ધૂન કરે છે. આપ સર્વેને મારી નાની વિનંતી, અત્યારે અમેરિકાના જાજા જે નાના દીકરાઓ છે બધા દુઃખી થઈ ગયા છે, સ્વામી ઘરે ટાઈમ જતો નથી. બોલો, ઇન્ડિયાવાળા એટલે દુઃખી છે કે સ્વામી ઘરે ઇન્ટરનેટ નથી. બાકી ભૂકા બોલાવી દઈએ, ઘણું બધું હજી કામ કરવાનું બાકી. વાલા ભક્તો, બસ ભગવાનનું ભજન કરો. ભજનની કેટલી મોટી તાકાત શક્તિ છે, અને મહારાજની આજ્ઞા પાળો. ભજન કરીએ એટલે ઉપાસના છે,
ભગવાનની આજ્ઞા પાળીએ. નાની મોટી તમામ આજ્ઞા, શ્રીમદ સત્સંગી જીવનની વાત પૂજ્યપાદ ગુરુજી અનેકવાર કહે, જીવનમાં જેટલા પાપ થયા હોય એ બધા પાપ ધોવાના અલગ અલગ પ્રાયશ્ચિત છે, પણ કેટલા પ્રાયશ્ચિત કરી શકીએ? સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત નામ સ્મરણ. ભગવાનનો મંત્ર જેટલા વધારે જપાઈને એટલા જ આપણા પાપો ધોવાય છે. અરે ડોંગરેજી મહારાજ તો ત્યાં સુધી કહેતા કે પ્રારબ્ધ કર્મ સંચિત કર્મને પણ બદલવું હોય તો ભગવાનનું નામ સ્મરણ જેટલું વધારે થાય ને સંચિત કર્મ પણ બળીને ખાક થઈ જાય. પતિ પત્ની બંને ઘરમાં દાણા છે નહીં, આખો દિવસ ભગવાનનું ભજન કરે, એક દિવસ એક રાત, બે દિવસ બે રાત, ત્રણ દિવસ ત્રણ રાત પૂરી થઈ, હવે દાદા ભૂખ ચાલુ થઈ. હા, ધર્મશાસ્ત્ર એમ કહે છે, બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ થાય ને પછી શું પાપ ન કરે? શાસ્ત્રમાં ઘણા બધા દ્રષ્ટાંતો આપવામાં આવ્યા, એમાં એક દ્રષ્ટાંત ખાસ કરીને આપવામાં આવ્યું, ચંદાના રૂપને ભલા અંધા સુજાણે, સંગીતોની મહેફિલ બહેરા સુજાણે, ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. બે ચાર દિવસના ઉપવાસ થાય અને કેવી ભૂખ લાગે ને, એ તો જેને ઉપવાસ કર્યા હોય એને ખબર પડે. 12 વાગે ભૂખ લાગતી હોય ને 10 વાગે બધું તૈયાર થઈને મળી જતું હોય, આ રેડીમેડના જમાનામાં હવે ભૂખ શું છે એ લોકોને ખબર નથી, દુઃખ શું છે એ લોકોને ખબર નથી. એના જ કારણે જ્યારે થોડું ઘણું આવી પડે ને ત્યારે પણ હેરાન હેરાન થઈ જાય. એના કરતા એકાદશીનો છે નિર્જળા ઉપવાસ ક્યારેક કરતા શીખવું, થોડી થોડી તો પ્રેક્ટિસ થાય. અમારા ઘનશ્યામ દાદા ઉપવાસ કરતા ને હાંજે દાદા ધીમે રહીને કહે કે આજે અસર દેખાય છે, પણ કરી હોય એને ખબર હોય ને. એકાદશી ચોથે દિવસે એના પત્ની કર્માબાઈ હજી મજબૂત હતા, ઘણાની શરીરની શક્તિ સારી હોય. મેરામ ભગત મૂંઝાઈ ગયા, એવી કાળ ઝાળ ભૂખ લાગી, પેટમાં અગ્નિ પ્રગટ થઈ છે, હવે તો બેચેન થઈ ગયા છે, ભગવાનનું ભજન કરવાનું સુખ રહ્યું નથી, ઉદાસ ઉદાસ થઈ ગયા છે, એમ લાગે કે હમણાં મરી જશું આવું લાગે છે, અને રાત્રે સૂતા ઊંઘ નથી આવતી, દિવસે પણ બેચેન રાત્રે પણ બેચેન. રાત્રે ભગતથી રેવાયું નહીં, બધા સૂઈ ગયા છે ઘસઘસાટ, જાગ્યા, બહાર નીકળ્યા, બાજુમાં એક વણિક વેપારી એની દુકાન, દુકાનને મોટી ડેલી, ઉપર ચડ્યા, ઉપરથી રસ્તો કરી અને કૂદીને અંદર ગયા. વેપારીની દુકાનમાં ગયા, કોઠારની અંદર દાણા હશે એમાંથી 2 મુઠ્ઠી જુવાર કાઢી અને ત્યાં ત્યાં ઊભા ઊભા એ કાચી જુવાર ખાવા લાગ્યા. ભૂખ હોય ત્યારે બધું મીઠું લાગે. હા, હમણાં સાગરમાં 2 દિવસ પહેલાં વાત આવી, અમૃત જેવું ભોજન હોય પણ જેને ભૂખ નથી ને એને આપો ને એને સૂકું લાગે, ફીકું લાગે, અને ભૂખ્યા માણસને સૂકો રોટલો આપો ને તો પણ અમૃત જેવો લાગે. પછી સ્વામીએ વાત કરી, બસ એમ સત્સંગ માટે, કથા વાર્તા માટે, ભગવાન માટે, સંતો માટે જેને ભૂખ છે ને એના માટે આ ભગવાન, આ સત્સંગ, આ કથા વાર્તા, સંતો અમૃત જેવા લાગે, અને ભૂખ નથી ને એના માટે આ કથા વાર્તા કેવી લાગે? હાવ ફીકી દાદા. માટે ભગવાનની થોડી ભૂખ રાખીએ, ભગવાનની ગરજ, ભગવાનનો સ્વાર્થ, ભગવાનનો ખપ, સત્સંગ માટેનો ખપ, ગરજ, સ્વાર્થ થોડો આપણા જીવનમાં જીવતો રાખવો જોઈએ. કાચી જુવાર મેરામ ભગત ખાવા લાગ્યા, પેટમાં થોડી હાશ થઈ, 2 મુઠ્ઠી ખાલી, હા વધારે નહીં, થોડી આમ હાશ થઈને એટલે ભગત પાછા આવતા રહ્યા. એમ થયું નહીં હવે વધારે નથી કરવું, ભક્ત હતા ને, આવા કપરા કાળમાં પણ ચોરી કરવું પણ વધારે નહીં. ઘરે આવી પાણી પી સૂઈ ગયા. થોડી સાતાવળી, થોડું હાશ જેવું લાગ્યું, પણ થોડો સમય થાય ત્યાં તો રાત્રિ છે,
ગાઢ અંધકાર છે અને અચાનક પ્રકાશ પથરાયો, દરવાજો ખટખટ થવા લાગ્યો, બંનેને થયું કોણ છે? અડધી રાત્રે ખોલ્યું ત્યાં તો મહારાજ એક ટૂંકી ધોતલી પહેરી છે, દાઢી મૂછ મહારાજે વધારી દીધા છે, પીળી કચ્છી ટોપી પહેરી છે. આવા વેશમાં શ્રીજી મહારાજને જોતાની સાથે, અરે મહારાજ આપ અડધી રાત્રે? મહારાજની આંખો લાલ છે. મહારાજે કહ્યું, તમે અમારા ભક્ત છો, અમારા ભક્ત કેવા હોય એની વાત અમે અનેક વાર તમને કરી છે, અને અમારા ભક્ત થઈ અને બાજુમાં વેપારીની દુકાનમાં જઈ અને તમે જુવારના દાણાની મુઠ્ઠી ભરી ચોરી કરી ખાધી, તમને ખબર છે આ મુઠ્ઠીમાં જેટલા દાણા હતા ને એટલા વેપારીને ત્યાં જન્મ લેશો ને ત્યારે આ પાપ ધોવાશે. હવે એક મુઠ્ઠી જેણે ચોરી એનું પાપ પણ આટલું કપરું હોય તો આજે ગાડાભર જે ચોરી કરે છે એનું શું થશે? આજે મફતનું મળતું હોય, અનીતિનું મળતું હોય, હક વિનાનું મળતું હોય તો કોઈ છોડે એમ છે? કલ્પના તો કરો, આજે ચોરી એટલે સામાન્ય થઈ ગયું, અમુક પ્રકારની ચોરી તો હવે લીગલ થઈ ગઈ એમ લાગે. મહારાજ કે આ મુઠ્ઠીમાં જેટલા દાણા આવ્યા છે ને એટલા જન્મ આ વેપારીને ત્યાં લેશો ને ત્યારે આ પાપ ધોવાશે. પતિ પત્ની ધ્રુજી ગયા, પગમાં પડી ગયા. અરે મહારાજ માફ કરજો, માફ કરજો મહારાજ, મારા ધણીથી રહેવાયું નહીં, એનાથી ભૂલ થઈ ગઈ પ્રભુ, એના વતી હું માફી માગું. એના પત્ની કાકલુદી કરવા લાગ્યા. મહારાજે ઠપકો આપતા કહ્યું, અમે તમને કહ્યું હતું દાણા ભેગા કરજો, સાચવજો, તેમ છતાં અમે કહ્યું હતું કે દાણા ખૂટે ને તો ગઢડા આવતા રહેજો, અમે તમને જમાડીશું, અમે તમને પાલવીશું, રાખીશું. તો અમારી વાત ભૂલી ગયા? મહારાજ મેં તો કહ્યું હતું ભગતને કે ચાલો આપણે ગઢડા જઈએ, પણ ભગતના મનમાં એમ કે આપણે કંઈ ધર્માદાનું થોડું ખવાય, આવા સમયમાં મહારાજને આપણે મદદ કરવાની હોય, મહારાજનું લેવાનું હોય, અમારા મનમાં આવું હતું. અરે પણ આ તમારા મનનું તમે માન્યું પણ મહારાજનું માન્યું નહીં. આ ચોરી કરવી યોગ્ય છે? મહારાજે ભૂલ થઈ, માફ કરો. મહારાજ કે બસ હવે આમાંથી બચવા માટે તમે વેપારી પાસે જાઓ, એની માફી માગો, અને જે તમે મુઠ્ઠી જાર લીધી છે એના 3 રૂપિયા હામે આપી દો. મેરામ ભગત પગમાં પડી ગયા, મહારાજને કહેવા લાગ્યા, મહારાજ આપે જેમ કહ્યું છે એમ કરીશું. શ્રીજી મહારાજને દયા આવી, ભગવાન દયાળુ છે, ભક્ત વત્સલ છે, ભક્ત કદાચ ભૂલ કરે ને તો પણ ભગવાન એને દંડ આપી માફ કરી દે છે. મહારાજને થયું આના ઘરમાં એક નાનો દોકડો રૂપિયો પણ નથી, અને 3 રૂપિયા એક મુઠ્ઠી જારના આપવા તૈયાર થયા મારા વચને, ધન્ય છે આને. ભૂલ તો થાય પણ ભૂલ કર્યા પછી જે પાછો વળી જાય ને એ ભગવાનનો ભગત, અને ભૂલ કર્યા પછી પણ ભૂલને સ્વીકારે પણ નહીં, અને ભૂલ વિનાના બધાના ભગવાનના ભક્તો સંતો હોય એના ઉપર ભૂલ નાખે એના જેવો કોઈ દુષ્ટ નથી. મહારાજને કહેવા લાગ્યા, મહારાજ અમે માફી માગશું, ગમે તેમ કરી રૂપિયા ચૂકવી દેશું. મહારાજની આંખોમાં પાણી આવી ગયું, ક્યાંથી રૂપિયા કાઢશે? આ દુકાળમાં કોઈ મજૂરી પણ આપે નહીં, કેવી રીતે રૂપિયા લાવશે? પણ મહારાજે દયા કરી. કેવી મોટી દયા! એક પોટલી લાવ્યા હતા, પોટલી મહારાજે નીચે મૂકી, લો આ પોટલી, ગણો આમાં કેટલા છે. 500 રૂપિયા હતા. મહારાજે કહ્યું, અમે આ 500 રૂપિયા તમારા માટે લાવ્યા છીએ, કાલે આમાંથી 3 રૂપિયા લઈ મહાજન આપણે વેપારીને આપજો, માફી માગજો, અને તમે જે ભૂલ કરી છે કહેજો એને કે મારાથી અડધી રાત્રે ભૂલ થઈ ગઈ, મુઠ્ઠી જુવાર ચોરાઈ ગઈ છે, એના પ્રાયશ્ચિત રૂપે મને તમે જે કહેશો એ પ્રાયશ્ચિત કરીશ, અને પછી આ રૂપિયામાંથી જાજી કિંમત ચૂકવીને જેટલા દાણા મળે એટલા દાણાથી તમે તમારું ગુજરાન ચલાવજો અને મારું ભગવાનનું ભજન કરજો. આવી રીતે મહારાજે કપરા સમયમાં પણ ભગવાનનો ભક્ત ચોરી કરે એને મહારાજે આવો દંડ આપ્યો. કોઈ પણ પ્રકારે ભગવાનની આજ્ઞાનું લોપ કરે એના માટે શ્રીજી મહારાજ સંમત ન હતા. હમણાં 2 દિવસ પહેલાં મુણપર ગામના શાર્દુલભાઈ ખસિયાની વાત આપણે સાંભળી હતી, આવા મોટા રાજવી પુરુષ અને મહારાજે કેટલી મોટી એને સજા કરી. ચોરી તો એણે કરી નહોતી, બીજાએ કરેલી ચોરી પાલિતાણાના જૈન દેરા સરોની અંદર સંભવનાથનો તિલક મણી કોઈકે ચોર્યો હતો અને એ આ ભગતના ઘરમાં સચવાયેલો હતો, પણ મહારાજે કહ્યું નહીં નહીં, ભગવાનનું ચોરેલું પદાર્થ અને મારા ભગતના ઘરમાં હોય કેમ ચાલે?
મૃત્યુદંડની સજા હતી તેમ છતાં મહારાજ કે જાઓ, માફી માગો, આપી દો, ખુલ્લું કરી નાખો. ભગવાન સ્વામિનારાયણે આવા ઓનેસ્ટ સમાજની રચના કરી છે. પોતાનો સંત, પોતાનો હરિભક્ત આટલો ઓનેસ્ટ થાય, આટલી નીતિ ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોની અંદર સિંચી છે. કહેવા એ માગું છું વાલા ભક્તો, અત્યારનો સમય આપણા માટે કસોટીનો સમય છે. ભજન વધારી દઈએ. ભગવાન ભગવાનની આજ્ઞા ગુરુજીએ કરી છે, સંતો ભક્તોએ કરી છે, સરકારશ્રી દ્વારા જે આપણે જાણ્યું છે, ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીએ. કોઈક કદાચ આપણું થોડું ઘણું હસી લે તો એને હસવા દઈએ. ઘણા લોકો એમ કે ભાઈ તમે આટલા બધા ડરી ગયા, મસ્કરી કરે ને, આટલું જ કરે ને, બીજું શું કરે. પણ સાવધાન થઈને જીવવાનો સમય છે. જેવી રીતે મહારાજે દુકાળના દિવસોમાં મેરામ માંજરિયા જેવા ભક્તની અડધી રાત્રે સહાય કરી, જીનાભાઈની ભગવાને જેમ સહાય કરી, આ સત્સંગમાં તો કેટલા એવા દાખલા છે. એક છેલ્લી નાની બે મિનિટમાં વાત સંભળાવી દઉં. દુઃખના દિવસોમાં મહાપુરુષદાસ સ્વામી વિક્રમ સંવત 1934 શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ઘણા સમયની વાત, ત્યારે પણ મોટો દુકાળ પડેલો. ત્યારે ગોરાણા નામનું ગામ, ત્યાં ગામમાં સ્વામી આવેલા અને સ્વામી મંદિરના એક ખૂણામાં બેસી ભગવાનનું ધ્યાન કરતા હતા. અને તે ગામમાં કાળુભાઈ વાવડિયા એના ભત્રીજીને પરણાવેલા. કાળુભાઈ વાવડિયા બહુ મોટા મુક્ત થયા મહારાજના સમયમાં, એના ભત્રીજી પણ એવા મોટા મુક્ત હતા. એટલે એ ભત્રીજી આ દુકાળના દિવસોમાં મહાપુરુષદાસ સ્વામી પધાર્યા છે, સ્વામીનો મહિમા જાણે, સ્વામી તો વચન સિદ્ધ છે, સ્વામી તો ઐશ્વર્યની મૂર્તિ છે, સ્વામી તો સંકલ્પ કરે એમ બ્રહ્માંડની સ્થિતિ બદલી શકે આવા સમર્થ છે. એટલે નાના દીકરાને લઈને મંદિરે દર્શન કરવા આવે. સ્વામી દૂર ખૂણામાં ધ્યાન કરે, નાના દીકરાને મોકલ્યો કે જા તું સ્વામી પાસે આવી, સ્વામીને દંડવત કરે. સ્વામી આંખ ખોલે, સ્વામી કે દીકરા તું બોલ બોલ, ક્યાંથી આવ્યો, શું કહેવું છે. દીકરાએ હાથ જોડીને કહ્યું કે સ્વામી મારા બાએ કહ્યું છે કે દુકાળના દિવસો છે, દાણા ખૂટી ગયા છે, લોકો માગવા આવે છે, લોકોનું દુઃખ અમે જોઈ શકતા નથી, હવે વર્ષ કેમ પૂરું થશે. નાના દીકરાની આવી દયની ભાષા સાંભળી સ્વામીને દયા આવી. સ્વામીએ સીધું કહ્યું કે તારા બાપુજીને કહેજે હળ હાંકવા જાય. મેરામણ ભગત એના બાપુજી, પણ એમાં એ પુરુષમાં સત્સંગ ઓછો હશે. સ્વામી કે હળ હાંકવા જાય, ચોથા દિવસે મહારાજ રોટલા ગમે ત્યાંથી આપશે. દૂર બેઠા બેઠેલા દીકરાના માં ભક્તાણી એને સાંભળ્યું, ઘરે આવી એના પતિને કડક શબ્દમાં કહી દીધું કે હળ હાંકવા જવાનું છે, ગાંડી થઈ છો, આ દુકાળના દિવસોમાં ધરતી કોરી છે, હળાકીને શું, ખાલી લોહી લોહી બાળવાનું. પણ તમને ખબર છે ને, જે સાધુનું ન સાંભળે એ સ્ત્રીનું તો સાંભળે છે. બાબા કા નહીં સુનતે વો ભી બીબી કા તો સુનતે હે. આ યુપીના સંતો બહુ સરસ કહે, આમણે કડક ભાષામાં કીધું કે જો તમે હળાકવા નહીં જાઓ તો આવતીકાલથી ઘરમાં હડતાલ પડશે, રોટલા ખાવા નહીં મળે, અને જૂના સમયમાં રેસ્ટોરન્ટ હતા નહીં, એટલે હડતાલ પડે તો જાય ક્યાં પછી. હા, એકદમ સુકું દાદા, પછી તો 100% હડતાલ પડે. અને ભક્તાણી પણ એવા હશે. એટલે આ મેરામણ ભગત થાક્યા, કંટાળ્યા અને દીકરાને લઈ અને ખેતરમાં ખેડવા માટે પહોંચી ગયા. કોરી ધરતી, હળ પણ માંડ માંડ ચાલે, પરસેવે રેપજેપ થઈ જાય, પણ એમ થયું કંઈ નહીં, રોટલા તો દે છે. આમ જાણી એક દિવસ, બે દિવસ, ત્રીજે દિવસે પાછા થાક્યા. ઘરવાળા કે નહીં, સ્વામીએ કીધું છે ચાલુ રાખો કામ. આમ કરતાં કરતાં ચોથે દિવસે હળ હાંકતા હાંકતા દાંતી જમીનમાં ભરાઈ ગઈ. હળ ઊભું રાખ્યું, બહાર કાઢ્યું, ખાડો કર્યો, ત્યાં તો અંદર જમીનમાંથી એક મોટો ચરુ નીકળ્યો. ચરુની અંદરથી સોનાના સિક્કા નીકળ્યા. એ જમાનામાં એવું કહેવાય છે, હજારો રૂપિયાનું સોનું નીકળ્યું, એમાંથી પછી દાણા લીધા, ભગત એમાંથી દાણા લાવે, મોંઘી કિંમત આપીને પોતાનું ગુજરાન કરે અને ગામના માણસોને પણ છૂટા હાથે આપે. આવી રીતે મહાપુરુષદાસ સ્વામીએ પણ દુકાળના દિવસોમાં ઐશ્વર્ય બતાવી ભક્તોની સહાય કરેલી. ભગવાન ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એ જ આવા સમયમાં રક્ષા કરે છે. માટે વાલા ભક્તો, ભગવાનનું ભજન કરજો. અને અત્યારે પૂજ્યપાદ ગુરુજી પણ રોજ ચિંતા કરે છે અમેરિકાના ભક્તોની. હમણાં પરિસ્થિતિ તમે જાણો છો,
વારંવાર સમાચાર ગુરુજીને મળતા હોય એટલે વિશેષ ચિંતા કરે છે. આપણે અત્યારે ગુરુજીને સંતો ભક્તોને આપણી ચિંતા વધારે પડતી ન થાય એટલી તકેદારી આપણે જાતે જ રાખીએ. આવો બે મિનિટ મહારાજનું નામનું ભજન કરી. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 શ્યામ મહારાજની જય. થાક થાક.